અને વાત કરીએ તો ભાવનગર જિલ્લાના પાલીતાણાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્ય અપાતા પુસ્તકો કોઈ પણ જાતની પ્રક્રિયા વગર જ પસ્તીમાં વેચી નખાતા સમગ્ર પ્રક્રિયા શંકાના ઘેરામાં આવી ગઈ છે. પાલીતાણામાંથી સરકારી ધોરણ 1-7ના પાઠ્યપુસ્તકો ભંગારમાં વેચતા જોવા મળ્યા. સ્થાનિકો રોક્યા હતા ત્યારે સરકારી ધોરણ 1-7ના નબળાના ખાસ કરીને બાળકોને પાઠ્યપુસ્તકો ભંગારમાં માત્ર સામાન્ય રૂપિયામાં મોટો પાઠ્યપુસ્તકોનો જથ્થો ભંગારમાં વેચાતો મળી આવ્યો. ભંગારીએ સરકારી શાળામાંથી પાઠ્યપુસ્તકો ખરીદી કર્યા હોવાનું જણાવ્યું હતું. મારું નામ શક્તિ ગોહિલ, પાલીતાણા આમ આદમી પાર્ટી. અચ્છા શક્તિભાઈ, ફરી એક વખત શિક્ષણનો કાળો કારોબાર સામે આવ્યો, શું કરશો? પાલીતાણાનો બીજો બનાવશે કે આજથી એક વર્ષ પહેલાં 5000 કિલો આ રીતે પુસ્તકો પકડેલા કે જે પસ્તી ભંગારના ભાવે વેચી દઈને એને આચાર્યશ્રીએ રોકડી કરેલી. આજે આ બીજો બનાવ છે એ જાણે ભાવનગરની અંદર આ ધંધો બની ગયો શિક્ષણ જગતમાં, કે ઉપરા ઉપરા એક સામાન્ય ઘટના થતી જતી હોય એવું લાગે છે કે કોઈ ધ્યાન આપતું નથી. આજે બાળકોને, નાના ગરીબ મધ્યમ વર્ગના લોકોના છોકરાઓને પૂરતા પુસ્તકો નથી આપતા, પૂરતો સેટમાંથી એક બે પુસ્તકો કટ કરીને આ રીતે ધંધો બનાવી દીધો છે વસ્તીમાં આપીને રોકડી કરવાનો. હા સાહેબ, શિક્ષણ અધિકારીને ફોન કર્યો પણ ફોન કોઈ રિસીવ કરતા નથી, ફોન કોઈ ઉંચકતા નથી. હવે શું આગળ કાર્યવાહી કરશે? હવે આની આગળ કાર્યવાહી જે લીગલી પ્રોસેસ થશે એ કરવામાં આવશે. આગળ પણ એક પ્રોસેસ કરેલી, જ્યારે 5000 કિલો પકડાણાને આચાર્ય સસ્પેન્ડ થયેલો, જો હકીકત જ ગુનો કરેલો હશે કે આ જે પસ્તીવાળા ભાઈ એવું કહેવા છે કે મને એની આ રસીદ આપેલી લેવા જાઉં છું, જો એ લઈને આવશે તો ઠીક છે, બાકી આની લીગલી પ્રોસેસ કરવામાં આવશે. કોઈ રસીદ અત્યારે મળી છે? કોઈ રસીદ મળી નથી, ખાલી ને ખાલી એમ જ એ જે લઈ આવ્યો એ ભાઈ અહીંયા સાચું નામ નથી દેતો કે કઈ સ્કૂલમાંથી લાવ્યો છું, ખાલી ને ખાલી એવું કહેશે કે બાજુનું ગામડેથી લઈને આવ્યો.